સમાંતર શ્રેણીમાં વધારાના દાખલા આપણે જોઈએ. બોડીની અંદર બે રકમો લખેલી છે. પેલી રકમ એવી છે, ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય હશે? ફરીવાર વાંચો, ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય હશે? એટલે કે આપણે એન ગોતવાનો છે, એનમાં પદના સૂત્રનો ઉપયોગ કરીને જ ગોતવાનો છે. તો આપણે એક આમાં એક કોયડિયા સ્વરૂપ કહેતું છે કે ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય હશે. તો સૌ પ્રથમ તો આપણે આ દાખલાની અંદર એક સમાંતર શ્રેણી આખી બનાવવી પડે, અને આ જે સમાંતર શ્રેણી બનાવવાની હોય એ કઈ રીતે બનાવવાની? તો કે આપણે જે સાત વડે વિભાજ્ય સંખ્યા છે એ આપણે શોધવી પડે. કઈ રીતે ગોતવી પડે? તો કે ત્રણ અંકની સંખ્યા સાત વડે વિભાજ્ય હોય એટલે બે અંકની કે તો આપણે સાતનો ઘડિયો બોલીએ, પણ ત્રણ અંકની હોય તો કેટલા સત્તા છે એ ત્રણ અંકે થાય. તો કે બાર સત્તુ સોરી એસી થાય. દાખલા તરીકે એક ઉદાહરણ છે, બાર સત્તુ સોરી એસી, તો કે સોરી એસી છે એ બે અંકની સંખ્યા થાય. તો એમ આપણે ગણવું હોય કે ત્રણ અંકની સંખ્યા કઈ, તો કે પંદર સત્તા છે 105, પંદર સત્તા 105. તો આ પહેલી સંખ્યા છે ને એટલે એવું થાય, હાથ ગુણ્યા પંદર કરો એટલે જવાબ શું આવે, 105. તો આવી ત્રણ અંકની સંખ્યા, એટલે કે ત્રણ અંકની સંખ્યા ક્યાંથી શરૂ થાય, 100 થી લઈ 999 સુધી શરૂ થાય. જો ખાસ કાળજી રાખજો કે ત્રણ અંકની સંખ્યા ક્યાંથી શરૂ થાય, તો કે 100 થી લઈ 999 સુધી આવે. તો એની અંદર સાત વડે વિભાજ્ય સંખ્યા, એટલે કે એ સંખ્યાને ભાંગતા શેષ ન મળતી હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય. એવી કેટલી સંખ્યા છે? તો પહેલી તો 15 સત્તા 105 થાય, બરોબર. તો આપણે પહેલી સંખ્યા તો લખી નાખી કે પહેલી સંખ્યા કઈ આવશે, તો કે 105. બીજું તો કે 16 સત્તા 119, 16 સત્તા 112, તો એ બીજી સંખ્યા થઈ. ત્રીજી સંખ્યા, કારણ કે 15 થી શરૂ થાય, 15 સત્તા 105, 16 સત્તા 112, અને 17 સત્તા 119 થાય. તો આ રીતે આગળ જતા જતા 105 એટલે 15 સત્તા 14 સત્તા નહીં આવે, કારણ કે 14 સત્તા તો 98 થાય એટલે બે અંક નહીં થાય. તો 15 સત્તા 105, 16 સત્તા 112 અને 17 સત્તા 119 એમ 18માં આવે, 19માં આવે, 20માં આવે, પણ એમ આગળ જતા જતા છેલ્લે 999. તો આપણે જોયું કે 999 હાથ વડે વિભાજ્ય છે કે નહીં, તો તમારે એનો ભાંગાકાર કરવો પડે. તો તમે એવી સંખ્યા લેતા જાઓ, તો કે 999 ભાંગ્યા હાથ કરો તો ભાઈ શેષ વધે, 998 ભાંગ્યા સાત કરો તો પણ શેષ વધે, 997 ભાંગ્યા સાત કરો તો પણ શેષ વધે, 997 ભાંગ્યા સાત કરો તો પણ શેષ વધે, 995 ભાંગ્યા સાત કરો તો પણ શેષ વધે, પરંતુ 994 ભાંગ્યા સાત કરો તો શેષ વધે નહીં. જોઈએ, કારણ કે આ 994 છે, આ તમારે જાતે કરવાનું છે કે 994 તમે કરશો એટલે શેષ વધશે નહીં, 994 ભાંગ્યા સાત એટલે નિશેષ મળશે, એટલે અવિભાજ્ય સંખ્યા થાય. તો કે ટૂંકમાં આ એક આપણે સમાંતર શ્રેણી બની 105 112 119 999. તો કે આ ડોટ ડોટ ની વચ્ચે કેટલી સંખ્યા ત્રણ અંકની છે આપણે, એટલે કે એન ગોતવાનો છે. જો ખાસ કાળજીપૂર્વક તમને આ સમાંતર શ્રેણી છે એ બનાવતા આવડવી જોઈએ. એ આવડી જાય એટલે આપણે દાખલો આવડી જાય. ખાસ આ સમજવાનું છે કે સમાંતર શ્રેણી કઈ રીતે બને, એ ખાસ કાળજી ઉપર જોવાનું છે અને એ સમજવાનું છે. હવે તો આપણે જેમ હાલતા થાય એમ, તો કે એ બરાબર 105, ડી તો કે 112 ઓછા 105 કરો તો જે જવાબ આવે ડી, તો કે કેટલા વચ્ચે, તો કે 7, બરોબર. 105 માં હાત નાખો, 106 107 108 109 110 111 112, એટલે 112 માંથી 105 કાઢો, કેટલા વચ્ચે, 7 વચ્ચે આપણો સામાન્ય તફાવત છે. હવે
જો આ 105, 112, 119 અને છેલ્લું પદ 994 આ શ્રેણી પૂરી થાય છે એટલે આ શ્રેણી કેવી કહેવાય? તો કે શાંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. જે શ્રેણી પૂરી થતી હોય એને આપણે એન વડે લખતા અથવા એલ વડે પણ દર્શાવી શકાય. એટલે શું? હું આને એન વડે દર્શાવીશ. તેથી એન બરાબર 994 આપણને મળે. હવે તો કે આપણે શું શોધવાનું છે? તો કે કેટલી સંખ્યા એટલે એન ગોતવાનો છે. એટલે આપણે એન માં પદનું સૂત્ર મૂકશું. તેથી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન કૌંસની બહાર ડી. હવે આ સૂત્રની અંદર બધી કિંમતો મૂકી જવાની છે. હાલો એન કેટલા છે? તો કે 994 બરાબર એ તો કે 105 વત્તા એન ગોતવાનો છે ઓછા એક એમ નામ રાખીએ અને ડી 7. હવે જુઓ 994 માંથી 105 બાદ કરી નાખવાના. એટલે કઈ રીતે? અહીંયા તો વત્તા 994 એમ નામ રહેશે. આ બરાબર ની ઓલી સાઈડ વત્તા 105 આ સાઈડ આવે તો 105 બરાબર શું વચ્ચે? તો કે એન ઓછા એક કૌંસની બહાર 7. હવે 994 માંથી 105 કાઢી નાખો. હાલો તો 994 માંથી 100 જાય તો 894 અને આમાંથી 5 કાઢો તો 889 વધે. કેટલા વચ્ચે? 889 વધે. સીધું આપણે એમ કીધું શું? 889 બરાબર એન ઓછા એક કૌંસની બહાર 7. હવે જો આપણે ગોતવાનું છે એમ ગોતવાનું એટલે એન ઓછા એક ને પેલા સૂત્ર નો કરતા બનાવી નાખવું. એન ઓછા એક ના સૂત્ર નો કરતા બનાવવું એટલે 889 ભાંજ્યા શું થઈ જશે? 7. આ એન ઓછા એક ને સૂત્ર નો કરતા બનાવવું તો શું થઈ જશે? 889 ભાંજ્યા 7 થઈ જશે. હવે તમે તમારી જાતે ભાગાકાર કરવાનો. 889 ભાંજ્યા 7 આ રીતે 889 ભાંજ્યા 7 તમે કરશો. 889 ભાંજ્યા 7 કરશો એટલે જવાબ શું આવશે ભાગફળમાં? તો કે 127 આવશે. શું આવશે? 127. એટલે આગળ આપણે લખીશું કે એન ઓછા એક બરાબર 889 ભાંજ્યા 7 કરશું એટલે જવાબ શું આવશે? 127. હવે તો આપણે એન જ ગોતવાનો છે એટલે એન ને સૂત્ર નો કરતા બનાવો. તો આ ઓછા એક છે આ સાઈડ 2 જાય એટલે વધતા થઈ જાય. વધતા થઈ લગલા થઈ જાય 128. આ જે 128 આપણને મળ્યું છે એ શું છે? આપણો જવાબ છે કે 3 અંકની 128 સંખ્યા 7 વડે વિભાજ્ય છે. એ આ જવાબ છે. આમ 3 અંકની 128 આમ કરીને તમારે જવાબ લખી નાખવાનો કે આમ 3 અંકની 128 સંખ્યા છે એ 7 વડે વિભાજ્ય થાય. એકદમ સરળ દાખલો છે. જો સમજો તો તરત તમને સમજાઈ જાય એવો દાખલો છે. પરંતુ તમે આ તમને શ્રેણી બનાવતા આવડવી જોઈએ. જો ફરી વાર કે 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા છે એ કેમ ગોતવાની? તો કે 3 અંકની 100 થી 999 ની વચ્ચે સંખ્યા આવે એ માટે. તો કે જેટલા 7 વડે વિભાજ્ય કે હપ્તા ગણવાના. તો કે 15 શરૂ થાય 15 105 16 112 17 119 એમ છેલ્લું પદ ગયું 999 ભાંજ્યા 7 કરવાનું. જો શેષ 0 થઈ જાય છેલ્લું પદ મૂકી દેવાનું. એમ કે ઉપર ચાલતા જાવ તો 994 શેષ 0 થાય એટલે છેલ્લું પદ છે એ 994 મળે. એટલે તમારે આ સમાંતર શ્રેણી બનાવવામાં કાળજી રાખવાની છે. વ્યવસ્થિત સાચી સમાંતર શ્રેણી બની જાય શાંત સમાંતર શ્રેણી એટલે તમારા દાખલાનો જવાબ છે એ પરફેક્ટ સાચો મળશે. હવે અહીંયા બીજો દાખલો અહીંયા તમારી સામે છે કે 10 અને 225 છે. 10 અને 225 શારના કેટલા ગુણિત હોય? એટલે કે શારના ગુણિત તો કે શાર નો ઘડ્યો 4 એકા 4 7 2 8 7 3 12 એમ 225 ની શારના ગુણિત તો કેટલા છે આપણે ગોતવાનું છે. તો આ દાખલામાં જેમ સમાંતર શ્રેણી પેલા બનાવી હતી એમ અહીં પણ પેલા સમાંતર શ્રેણી બનાવવાની છે. તો કે શારના ગુણિતી નું પેલી સરસા કરું 4 એકા 4 એક અંક ની 4 2 8 એ પણ એક 8 પણ એક અંક ના. તો 4 એકા ઘડ્યો આમ થાય 4 એકા 4 7 2 8 7 3 12 100 100 4 4 5 20 10 અને 225 આવતા. તો આ 4 અને 8 કઈ 225 આવતા નથી. આ 12 16 અને 20 એ 225 આવે. તો જો 4 અને 8 કઈ 10 અને 225 આવે નહીં. પરંતુ આ 12 16 અને 20 છે એ 225 આવે. તો એ આપણી સમાંતર શ્રેણી પેલા બધો થાય 12 16 20. હવે આમ તમે આગળ સાધશો તો 250 શૂન્ય લેવાનું છે
250 થી આગળ જવા નથી, તો પેલા સૌ પ્રથમ તમારે શું કરવાનું, 250 ભાગ્યા કેટલા કેટલા નાખવાના, ચાર. જો શેષ, જો શેષ ઝીરો વધે તો શેલ ઉપર 250, પણ શેષ ઝીરો થતી નથી, 250 માં શેષ ઝીરો ન થાય તો તમારે શું કરવાનું, 249 ભાગ્યા 4 કરવાનું. તો આમાં પણ શેષ ઝીરો થશે નહીં, તો શેવટે 248 ભાગ્યા તેમી 4 કરશો એટલે શેષ ઝીરો મળશે. શું મળશે, 248 ભાગ્યા 4 કરો એટલે શેષ ઝીરો મળશે. એનો મતલબ એવો છે કે તમારું શેલનું પદ કેવું આવશે, 248 આવશે અને શ્રેણી પૂરી થશે. જો આ બીજો જે દાખલો છે ભાઈ, આ દાખલાની અંદર પણ 12, 16, 20, 248, તો એમાં તમને આ 10 અને 250 4 ના કેટલા ગુણિત હોય એ તમને આવડવા જોઈએ. તમને આ સમાંતર શ્રેણી આખી બનાવતા આવડશે તો જ તમને આખો દાખલો ગણતા આવડશે. આમાં પણ કેટલા ગુણિત હશે એટલે એને જ ગોતવાનો છે. એકદમ સરળ બે દાખલા છે ભાઈ, કાળજી રાખીને સમજજો. આ બે દાખલા છે એકદમ સહેલા છે, પણ આ બંને દાખલાની અંદર ભાઈ તમને સમાંતર શ્રેણી બનાવતા આવડતી હશે તો જ તમે આનો જવાબ મેળવી શકો, નકર આ બંને માંથી એક પણ દાખલો તમને આવડે નહીં ભાઈ. એટલે ખાસ કાળજી રાખજો, આ બંને સમાંતર શ્રેણી માંથી તમને જે કોયડા સ્વરૂપે આપ્યું છે એને કેમ સમાંતર શ્રેણી બને એ 2-3 વાર જોઈ લેવાનું, પછી એને સમાંતર શ્રેણી બનાવવાની. તો હવે તમને સમજાવું છું કે 12, 16, 20 અને 248 કેમ આવ્યા, કે મેં પેલા આગળ એની માટે સમજાવ્યું હતું. હવે તો કે આપણે જેમ હવે દાખલો ગણતા હતા એમ જ તે, તો કે હાલો ભાઈ એ બરાબર, તો કે 12, બી તો કે 16 ઓછા 12 એટલે કેટલા મળ્યા 7. આ શ્રેણી અહીંયા પૂરી થાય છે. જે શ્રેણી પૂરી થતી હોય એવી શ્રેણીને કેવી શ્રેણી કહેવામાં આવે, તો કે સમાંતર શ્રેણી. પણ કેવી, શાંત સમાંતર શ્રેણી કહેવામાં આવે. જે શ્રેણીને છેલ્લું પદ આપી દીધું એને એલ પણ કહેવાય અને એએન પણ કહેવાય. આપણે અત્યાર સુધી દાખલામાં એએન મૂકતા આવ્યા છીએ, એટલા માટે એએન બરાબર આપણે શું મૂકી દઈએ, 248 મૂકી દઈએ. હવે જોઈએ, હવે એનમાં પદનું સૂત્ર કેટલાક ગુણિત હશે, જે સંખ્યા માંગી હોય એને જ શોધવાનો હોય. એનમાં પદનું સૂત્ર તેથી an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસની બહાર 2. આ સૂત્ર લગાડશું, બધી જ કિંમતો એમાં ખાલી મૂકવાની છે. a ની જગ્યાએ 248 બરાબર a, એની જગ્યાએ 12 વત્તા n, એની જગ્યાએ શું મૂકશું, તો કે આપણે ગોતવાનું છે n ઓછા 1, b એટલે 4. હવે જુઓ તો શું કરશું, તો કે આ 248 ઓછા 12, આ વત્તા 12 છે બરાબર ની આ સાઈડ આવે એટલે કેવા થઈ જશે, ઓછા 12 થઈ જશે બરાબર n ઓછા 1 કૌંસની બહાર 4. હવે આપણે બધા જાણીએ 248 માંથી 12 જાય એટલે 236 વધશે, તો હું અહીંયા લખું તેથી 236. જો 8 માંથી 2 જાય એટલે 6, 4 માંથી 1 જાય એટલે 3, 2 ના 2 એટલે 248 માંથી 12 ગયા એટલે 236 વધ્યા બરાબર. શું વધ્યું, તો કે n ઓછા 1 કૌંસની બહાર 4. હવે n ઓછા 1 ને સૂત્ર નો કરતા બનાવવાનું તો શું થશે, 237 ના છેદમાં 4. હવે તમારે શું કરવાનું, તો કે 237 ભાગ્યા 4 કરી નાખવાના. 4 × 4 7, 8 4 × 3 12 100 × 16 4 × 5 20 કેટલા વધ્યા, 3. ઉપરથી ઉતાર્યા 6, 4 × 9 = 37 એટલે શું જવાબ આવ્યો, તો કે n ઓછા 1 બરાબર 237 ભાગ્યા 4 કરો એટલે 59 જવાબ મળે. હવે આ n ને એમ નામ રાખવું, આ 59 ને પણ એમ નામ રાખવું, આ ઓછા 1 છે ઓલી સાઈડ જાય તો કેવા થઈ જશે, વત્તા 1. તો કે n બરાબર આપણે કેટલું મળ્યું, 60 મળ્યું. n બરાબર આપણે કેટલું મળ્યું, 60 જે મળ્યું, આ n બરાબર આપણને જે 60 મળ્યું આપણે શું છે જવાબ છે. તો આમ જવાબ લખવાનો કે આમ 10 અને 250 વચ્ચે 4 ના 60 ગુણિતો મળે. આમ 10 અને 250 વચ્ચે 4 ના 60 ગુણિતો મળે. બે દાખલા સેમ રીતના છે, પણ બંને દાખલાની અંદર ખાસ કાળજી રાખજો. આ દાખલા તમારે વ્યવસ્થિત ગણિતની અંદર જોઈને બે વાર પાટીમાં ગણી નાખવા જોઈએ તો જ તમને સમજાય. આ બે દાખલા છે એકદમ સરળ છે, પણ બંને દાખલાની અંદર તમને આ સમાંતર શ્રેણી કેમ બને એ આવડી જાય એટલે એકદમ રીતે આ દાખલો વ્યવસ્થિત રીતે તમે ગણી શકો છો. પણ શરત શું છે, કે આ બે સમાંતર શ્રેણી તમને બનાવતા આવડવી જોઈએ. અને દાખલો ગણતી વખતે પણ વ્યવસ્થિત રીતે તમારે જાતે દાખલો ગણો ત્યારે વ્યવસ્થિત રીતે સમાંતર શ્રેણી બનવી જોઈએ. હવે મળીશું આપણે આવતા વર્ગની અંદર.